પ્રણામ વિદ્યાર્થી મિત્રો માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓ વિડીયો નંબર પાંચ ગુડ મોર્નિંગ ફરીથી ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર છ અને વિડીયો નંબર પાંચ મિત્રો વિડીયો નંબર ચારમાં આપણે પ્રમેય નંબર છ પોઈન્ટ પાંચ અને પ્રમેય નંબર છ પોઈન્ટ છનો અભ્યાસ કર્યો હવે એ બંને પ્રમેય અને આગળની પૂર્વધારણા તેમજ આગળના પ્રમેયનો ઉપયોગ કરીને સ્વાધ્યાય છ પોઈન્ટ બેના અમુક દાખલા આજે ગણીશું તો આશા રાખીએ કે દરેક વિદ્યાર્થી કહ્યું હતું એ પ્રમાણે નોટ પેન પેન્સિલ વગેરે લઈને બેઠા હશે અને એ રીતે તૈયાર કરશો તો સારું રહેશે બરાબર છે તો રકમ તરફ જઈએ સ્વાધ્યાય છ પોઈન્ટ બે પ્રશ્ન એક આપેલ આકૃતિમાં એક્સ અને વાયના માપ શોધો અને બતાવો કે એ બી સમાંતર સીડી છે હવે મિત્રો અહીંયા ધ્યાન આપવાનું કે એ સમાંતર સીડી એટલે કે એ બી અને સીડીની વચ્ચે ઊભી બે લાઈન દોરેલી છે એને સમાંતર વંચાય એ બે રેખાઓ એકબીજાને છેદે નહીં એવી હોય બરાબર એને સમાંતર વંચાય અને અંગ્રેજીમાં પેરે લલ કહેવાય પે રે લ લ બરાબર ઘણીવાર એવું હોય છે કે અમુક સાહેબ અથવા તો ટૂંકમાં અમુક ના ખબર હોય તો પ્યારેલાલ લાલ કહે છે પ્યરે નહીં પણ પે લ લ બરાબર પી એ આર એ ડબલ એલ પેરેલ એવી રીતે હવે આગળ આકૃતિ તો આકૃતિ કંઈક આ રીતે છે એ આપેલી જ છે બરાબર એમાં આપણે એક્સ અને વાયના માપ મેળવવાના છે હવે જવાબ તરફ જઈએ તો કિરણ ક્યુ એનું ઉદ્ભવ બિંદુ રેખા પીએસ પર છે તો કમ્પ્લીટ ધ્યાન આપીશું અહીંયા આપણે આ છે કિરણ ક્યુ એ બરાબર અને આ છે રેખા પી એસ હવે એના દ્વારા બનતા બે ખૂણા એક ખૂણો આ અને બીજો ખૂણો આ એટલે કે ઉપરનો ખૂણો છે ખૂણો ક્યુ એ અને નીચેનો ખૂણો છે ખૂણો એક ક્યુ આર એ બંને રૈખિક જોડના ખૂણા કહેવાય એટલે એમનો સરવાળો એકસો એંસી થાય એકસો એંસી થાય એ પ્રમાણે પિક્યુ એની જગ્યાએ પચાસ લખાય એક્યુઆરની જગ્યાએ એક્સ લખાય ટોટલ એકસો એંસી છે પચાસ સામે જાય એટલે માઇનસ થઈ જાય એકસો એંસીમાંથી પચાસ બાદ કરો એટલે એક્સની કિંમત એકસો ત્રીસ મળી ગઈ એક્સ અને વાય શોધવાનું છે એમાંથી એક્સનું માપ મળી ગયું હવે આપણે વાય શોધવાનું બરાબર છે હવે જુઓ તો ખૂણો સી આરએસ અને ખૂણો ક્યુઆરડી અભિ ખૂણો છે કઈ રીતે તો એ આકૃતિમાં દર્શાવી દઉં તમને આ ખૂણો છે સી આરએસ અને આ ખૂણો છે QRD સામ સામેના ખૂણા છે એટલે અભિકોણ કહેવાય અને અભિકોણો હંમેશા સરખા માપના હોય હંમેશા સમાન હોય હવે જોઈએ તો એક ખૂણો એકસો ત્રીસનો છે અને સામેનો ખૂણો છે એ વાય છે એટલે કે એનો અર્થ એવો થયો કે વાય બરાબર પણ એકસો ત્રીસ થાય એ અહીંયા નીચેનું લખાણ તમને દેખાય જ છે તો એ આવી રીતે વાય બરાબર એકસો ત્રીસ મળે એક્સ બરાબર એકસો ત્રીસ મેળવેલું છે એક્સ અને વાય બંને મળી ગયું બરાબર પરિણામ એક અને બે આપણે જોઈએ તો એક્સની કિંમત એકસો ત્રીસ છે વાયની કિંમત એકસો ત્રીસ છે એટલે કે એક્સ અને વાય બંને સમાન છે સરખા છે ઇક્વલ છે એટલે પરિણામ એક અને બે પરથી એવું કહેવાય કે ખૂણો એક્સ અને ખૂણો વાય સરખા છે બરાબર ખૂણો એક્સ અને ખૂણો વાય આકૃતિમાં ધ્યાન આપો તમે તો આ ખૂણો વાય છે આ ખૂણો એક્સ છે આ બંને એ બી સમાંતર સીડીની છેદિકા પીએસસી બનતા કોણ છે અને બંને સમાન પણ છે બરાબર છે તો એ આગળના પ્રમેયનો ઉપયોગ કરીને પૂર્વધારણાનો ઉપયોગ કરીને આપણે સાબિત કરી શકીએ બરાબર તો હવે આગળ જોઈ લો પરિણામ એક અને બે પરથી ખૂણો એક્સ બરાબર વાય આગળ સમજાવ એ પ્રમાણે થઈ જાય પણ ખૂણો એક્સ અને વાય શું છે તો રેખાઓ એ બી અને સીડીની છેદિકા પીએસ દ્વારા બનતા કોણ છે એવું કહેવાય અને તેઓ સમાન પણ છે તો પ્રમેય છ પોઈન્ટ ત્રણ પરથી આપણે શીખી ગયા એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રમેય છ પોઈન્ટ ત્રણ પરથી કહી શકાય કે આપેલી રેખાઓ સમાંતર છે અને આપણે સાબિત એ જ કરવાનું હતું એટલે અહીંયા દાખલો પૂર્ણ થયો હવે આગળનો પ્રશ્ન બીજો આપેલ આકૃતિમાં જો એ બી સમાંતર સીડી અને વંચાય એ બી સમાંતર સીડી બરાબર છે પછી સીડી સમાંતર ઇ અને વાય જેમ ઝેડ બરાબર ત્રણ જેમ સાત અને વંચાય વાય જેમ ઝેડ વાય અને ઝેડની વચ્ચે બે ટપકા કરેલા છે અને જેમ વંચાય અને બરાબર ત્રણ જેમ સાત એટલે એનો અર્થ એવો થાય કે વાયનું માપ ત્રણ છે અને ઝેડનું માપ સાત છે ત્રણને સાત માપ નથી પણ ત્રણ ને સાત છેદ ઉડાડ્યા પછીના માપ છે આપણે એમાં નહીં પડતા ખાલી આટલું જ જોવાનું હવે એવું કહ્યું છે કે એક્સનું માપ શોધો અને આકૃતિ આપણને આપેલી છે બરાબર છે આકૃતિ કંઈક આવી છે આપણી હવે આગળ પહેલો મુદ્દો એ બી સમાંતર સીડી અને સીડી સમાંતર ઈ એફ છે એટલે એનો અર્થ એ થયો કે અહીંયા સીડી છે અહીંયા સીડી છે અહીંયા એ બી અલગ છે અહીંયા ઈએફ અલગ છે તેનો મતલબ એ થાય કે સીડી છે એ બીને સમાંતર છે અને ઇ એફને પણ સમાંતર છે એટલે કે એ બી અને ઇ એફ બંને સમાંતર કહેવાય પ્રમેય છ પોઈન્ટ છ પરથી હવે પ્રમેય છ પોઈન્ટ છ પરથી એવું તો નક્કી થઈ ગયું અને એ બી સમાંતર ઈ એફ છે એની છેદિકા વડે બનતા બે ખૂણાઓ ખૂણો એક્સ અને ઝેડ એ અંતયુગ્મ કોણ છે અને તેથી બંને સરખા હોય બરાબર છે એટલે આપણને પરિણામ મળે એક્સ બરાબર ઝેડ આપણે એક્સનું માપ શોધવાનું છે હવે આગળ હવે એ બી સમાંતર સીડીની છેદિકા દ્વારા બનતા એક જ તરફના અંતકોણો એક્સ અને વાય છે એટલે આ ખૂણો એક્સ છે આ ખૂણો વાય છે આ બંને છેદિકાની એક જ તરફના અંતકોણો છે અને છેદિકાની એક જ તરફના અંતકોણો હોય એટલે તો એ પૂરક હોય પૂરક હોય એટલે સરવાળો એકસો એંસી થાય એનો અર્થ એ થાય કે એક્સ વધતા વાય બરાબર એકસો એંસી પરિણામ નંબર બે હવે બરાબર ધ્યાન આપીએ આપણે તો આ પરિણામ એક છે આ પરિણામ બે છે હવે પરિણામ એક અને બે પરથી પરિણામ એક અને બે પરથી આપણે એક્સની જગ્યાએ ઝેડ લખી શકીએ એક્સની કિંમત ઝેડ છે તો અહીંયા એક્સની જગ્યાએ હું ઝેડ મૂકી દઉં તો ઝેડ વધતાં વાય બરાબર એકસો એંસી થઈ જાય અથવા તો વાય વધતાં ઝેડ એકસો એંસી થાય બરાબર છે તો કમ્પ્લીટ ધ્યાન આપજો થઈ ગયું વાય વધતાં ઝેડ એકસો એંસી અને રકમમાં આપણને આપેલું હતું એ આ આપણે સાબિત કર્યું અને આ આપેલું છે હવે આગળ ધ્યાન આપો તો ત્રણ જેમ સાત છે ત્રણ અને સાત ગુણોત્તર છે એનો સરવાળો કરીએ તો દસ થાય હવે ઝેડનું માપ શોધવું હોય તો ઝેડનું માપ એટલે ઝેડ જગ્યાએ કેટલા છે સાત એટલે સાત લખાય અને કુલ કેટલા છે તો કુલ ગુણોત્તરનો સરવાળો દસ છે એટલે આપણે સાત અપોન દસ લખાય અને બેનો સરવાળો કેટલો છે તો એકસો એંશી છે એટલે ગુણ્યા એકસો એંસી થાય હવે સાત દશાંશ ગુણ્યા એકસો એંશી એમાંથી ઝીરો ઝીરો ઉડી જાય એટલે સાત ગુણ્યા અઢાર બરાબર એકસો છવ્વીસ થાય એકસો છવ્વીસ છે એ ઝેડનું માપ મળ્યું અને પરિણામ એકમાં આપણે એક્સ બરાબર ઝેડ હતું એટલે કે એક્સનું માપ પણ એકસો છવ્વીસ થાય ત્યાં આપણો પ્રશ્ન પૂરો થઈ જાય એટલે કે જવાબ મળી ગયો બરાબર છેલ્લે જવાબ આપણને મળી જાય છે અલગથી દર્શાવી દીધો છે એક્સ બરાબર એકસો ને છવ્વીસ હવે આગળ પ્રશ્ન નંબર ત્રણ આપેલ આકૃતિમાં જો એ બી બરાબર સીડી સમાંતર સીડી અને ઇએફ લંબ સીડી અને ખૂણો જીઈડી બરાબર એકસો છવ્વીસ છે તો ખૂણો એજીઈ તો જીઈએફ અને ખૂણો એફ મેળવો મિત્રો આકૃતિ અહીંયા છે જ એ પ્રમાણે દોરી દેવાની અને વધારે ટાઈમ નહીં બગાડતા અહીંયા આગળ સમજાવી દઉં છું હું સૌથી પહેલો એ બી સમાંતર સીડીની છેદિકા જી છે તો કમ્પ્લીટ ધ્યાન આપજો એ બી સમાંતર સીડી એટલે આ એ છે અને આ સીડી છે બરાબર સમાંતર છે એવું સમજી લેવાનું અને એની છેદિકા જીઈ છે એટલે આવી રીતે આકૃતિ બની હવે એમાં બે ખૂણા અંતયુગમાં ખૂણ બને કયા બે ખૂણા તો એક ખૂણા એને કહેવાય ખૂણો એ અને બીજો ખૂણો છે જીઈ ડી આ બંને ખૂણા સરખા થાય અંતયુગ્મ કોણ કહેવાય હવે બરાબર ધ્યાન કરો તો આ માપ એકસો છવ્વીસ છે કોનું માપ છે તો નું એટલે આપણને છેલ્લે જવાબ મળી જાય છે એ એટલે કે ખૂણો એ જી બરાબર એકસો ને છવ્વીસ તો આપણી રકમમાં જે જોઈતું તે આપણને પહેલો જવાબ આપણને મળી ગયો પહેલો જવાબ હતો શોધવાનો એ ખૂણો એ એકસો છવ્વીસ મળ્યો હવે આગળ ખૂણો જીઈ શોધીશું ખૂણો જીઇ એફ કયો છે તો અહીંયા ફરી સમજાવી દઉં છું ખૂણો જીઇ એફ આ છે બરાબર અહીં છત્રીસ દેખાય છે એ હવે આપણને આપેલું હતું કે આ ઈ એફ અને સીડી લમ છે એટલે આ ખૂણો છે એ નેવું માપનો થાય બરાબર તો એનો ઉપયોગ કરીશું આગળ જોઈ લો જે મેં દર્શાવ્યું હતું એ પ્રમાણે આ બંને હોય તો ખૂણો એફ ઇડી નેવ થઈ જાય બરાબર છે હવે આગળ બે ખૂણા કયા બે ખૂણા તો ખૂણો જીઇ એફ અને ખૂણો એફ ઇડી એ મોટા ખૂણા જીઇડી દ્વારા બનતા ખૂણા છે એટલે આસન કોણ કહેવાય એમાં ખૂણા એફ ઇડીનું માપ આપણે નેવ મેળવ્યું હતું એ છે નેવ સામે જાય તો માઇનસ થઈ જાય એકસો છવ્વીસમાંથી નેવ બાદ કરો તો છત્રીસ વધે એટલે આપણને બીજો જવાબ પણ મળી ગયો છત્રીસ બરાબર હવે આગળ ખૂણો એજી ઈ વત્તા એફજી એકસો એંસી એમાં આપણે એજી ઈનું માપ એકસો છવ્વીસ રકમમાં આપેલું હતું એ છે અને એકસો છવ્વીસ સામે લઈ જાવ તો માઇનસ થઈ જાય અને બાદ બાકી કરો તો છેલ્લે ચોપન મળે એ ખૂણો એફજી ઈ છે અને એફજી ઈ બરાબર ચોપન મળી ગયું એ આપણો અંતિમ જવાબ છે છેલ્લો જવાબ છે તો આટલું સરળ છે ભૂમિતિ શરૂઆતમાં અઘરું લાગે પણ મહેનત કરીએ તો અઘરું નથી બરાબર છે તો દરેક વિદ્યાર્થીને ફરીથી સૂચના આપું છું કે તમને બધા જ વિદ્યાર્થીઓને દરેક પરીક્ષા માટે મહેનત કરવા માટે સારા અક્ષર કાઢવા માટે અને પરીક્ષામાં સારો દેખાવ કરવા માટે તેમજ કોરોના સાથે ફાઇટ આપવા માટે બેસ્ટોપ્લક નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી પ્રણામ અસ્તુ